નવેમ્બર 2017માં મને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોઝ થયું. હું ડૉક્ટર હોવા છતાંય મને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોઝ થયું ત્યારે મને કંઈક વધારે ખબર નથી, પણ બ્રેસ્ટ કેન્સર પહેલાંના 3-1 વર્ષથી હું યોગ અભ્યાસ સાથે નિયમિત રીતે જોડાયેલી હોવાને લીધે બ્રેસ્ટ કેન્સરના ડાયગ્નોસિસ પહેલાં જે યોગ અને પ્રાણાયામની મારા શરીર ઉપર અસર થઈ હતી, એ અસરને લીધે મને જે ફેરફાર થયા, મારામાં જે પોઝિટિવિટી અને જે મને આગળના પીરિયડમાં જવા માટે, ટ્રીટમેન્ટ માટે, ઓપરેશન માટે જે હેલ્પફુલ થયું છે, એ આ દરેક વાતની હું આપ સમક્ષ રજૂઆત કરું છું. તો યોગ અને પ્રાણાયામ લાંબો સમય કરતા હોવાને લીધે મારામાં એક ફિઝિકલ સ્ટેમિના આવી ગઈ હતી કે જેથી કરીને હું કોઈ પણ ડિઝીઝની સામે લડી શકું એટલી મને કેપેસિટી હતી મારા શરીરમાં. પ્લસ પ્રાણાયામને લીધે જે મેન્ટલ સ્ટેબિલિટી, મેન્ટલ હેલ્થ, જે માનસિક હકારાત્મકતા આવી હતી તેને લીધે થઈને મને પરિસ્થિતિને સ્વીકારવાની જે તાકાત મળી કે જેને લીધે થઈને મેં ખૂબ જ સહજ રીતે સ્વીકારી લીધું કે કેન્સર છે તો ભલે કંઈ વાંધો નહીં, લડી લેશું, એમાંથી બહાર નીકળી જશું. જે પ્રી ડાયગ્નોસિસ કે પ્રી ટ્રીટમેન્ટ જે મારામાં ફેરફાર આવ્યો એ અત્યંત મહત્ત્વનો હતો, અને આ ફેરફાર માત્ર ને માત્ર લાંબા સમયના યોગ અભ્યાસ અને પ્રાણાયામને લીધે જ આવ્યો એવું હું કહી શકું. ત્યારબાદ ટ્રીટમેન્ટનો જે પ્રોગ્રામ ચાલુ થયો એમાં સૌથી પહેલાં ઓપરેશન, તો ઓપરેશનમાં આખી આખી બ્રેસ્ટને રિમૂવ કરવામાં આવે છે અને સાથે સાથે અમુક મસલ્સને પણ ડિસેક્ટ કરવામાં આવે છે. તો એ મસલ્સના ડિસેક્શનને લીધે હાથની જે મૂવમેન્ટ છે તે ફૂલ નથી આવતી હોતી, પણ પોસ્ટ ઓપરેટિવ પીરિયડમાં જે અમુક યોગના આસન અને થોડું સ્ટ્રેચિંગ કરવાથી જે નોર્મલ હાથમાં જે મૂવમેન્ટ છે એનાથી પણ અત્યારે મારી સારી મૂવમેન્ટ મારા ઓપરેટિવ હેન્ડમાં આવી ગઈ છે અને ફૂલ રેન્જ ઓફ મૂવમેન્ટ મળી ગઈ છે. ઓપરેશન થયા બાદ કીમોથેરાપીનો ટ્રીટમેન્ટ ચાલુ થાય છે, અને કીમોથેરાપીમાં એટલી હેવી ડ્રગ્સ હોય છે કે જે તમારી ફિઝિકલ મેન્ટલ સ્ટેમિના બિલકુલ ઘટાડી દે છે. તમારી મૂડ સ્વિંગ થાય, ચિંતા, સ્ટ્રેસ, બીપીમાં ઘણું બધું વધઘટ થાય, ઘણાનું હિમોગ્લોબિન ઓછું થઈ જાય, WBC કાઉન્ટ ઘટી જાય. તો આવા સંજોગોમાં તમે યોગ પોસ્ચર નથી કરી શકતા, યોગ આસન નથી કરી શકતા, કારણ કે તમારામાં સ્ટેમિના નથી. પણ માત્ર અને માત્ર પ્રાણાયામથી, જે બ્રિધિંગ એક્સરસાઇઝથી જે મેન્ટલ સ્ટેબિલિટી વધે છે અને મૂડ સ્વિંગ્સ થતા ઘટે છે, અટકે છે, અથવા તો જે તમને હકારાત્મક વલણ જે તમારામાં આવે છે તેને લીધે થઈને તમારું જે ઇન્ટરનલ હિલિંગ છે, ડ્રગ્સની ઇફેક્ટ જે શરીરની અંદર થાય છે એ બિલકુલ એડવર્સ ઇફેક્ટ તમે એને બિલકુલ ઘટાડી શકો છો. તમારે ડ્રગ્સ તો લેવી જ પડે છે, ડ્રગ્સને લેવી તમે અટકાવી નથી શકતા, એનો ડોઝ પણ ઘટાડી નથી શકતા, પણ પ્રાણાયામને લીધે તમે ડોઝના સાથે જે ઇફેક્ટ આવે છે શરીરમાં બાકીની બધી, આ બધી ઇફેક્ટ ઘટી જાય છે. કારણ કે જે સેલ્યુલર લેવલ ઉપર ઓક્સિજન, પ્રાણવાયુ જે મળે છે એ શરીરને ખૂબ જ હકારાત્મક વલણ આપે છે. તો આ વાત હતી ડ્યુરિંગ ટ્રીટમેન્ટની. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, જેટલી પ્રી ટ્રીટમેન્ટ જરૂરિયાત હતી યોગ પ્રાણાયામની, એટલી જ પોસ્ટ ટ્રીટમેન્ટ કે જે રિહેબિલિટેશનમાં તમે તમારી જાતને ફરીથી જે પહેલાં હતી એવી જ સામાજિક રીતે અને તમારા કાર્યક્ષેત્રમાં મૂકવા માટે તૈયાર થાવ છો, તો એ પણ મને યોગ અને પ્રાણાયામથી ખૂબ જ હેલ્પફુલ થયું છે. હું માત્ર 1 વર્ષના ગાળામાં મારી સમગ્ર ટ્રીટમેન્ટ ને પૂરી કરીને મારા વર્કમાં, મારા સોશિયલ રિલેશનશીપમાં અને સમાજમાં કોઈ પણ જગ્યાએ હું સંપૂર્ણ સ્વસ્થ થતી પહેલાં હતી એ જ પ્રમાણેની એક્ટિવિટી અને લાઇફસ્ટાઇલથી રહું છું. મને કોઈ જ પ્રોબ્લેમ નથી, અને હું કદાચ એવું પણ કહી શકું કે યોગ અને પ્રાણાયામને લીધે મને જે મેન્ટલ સ્ટેબિલિટી અને શારીરિક હેલ્થ મળી છે એના લીધે થઈને મને અત્યારે ભૂલાઈ ગયું છે કે મને આવી મોટી બીમારીમાંથી હું બહાર નીકળી અને હવે એકદમ સ્વસ્થ લાઈફ માં હું સ્પેન્ડ કરી રહી છું. તો આ યોગ એ એક મેડિસિનના રીતે ના લઈએ તો તમે જ્યારે બીમાર થાવ ત્યારે એ હેલ્પફુલ નથી થતું, પણ તમે લોંગ સ્ટેન્ડિંગ એનો અભ્યાસ ચાલુ રાખો તો તમારી સાથે જે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય, તો ક્યારેય માનસિક કે શારીરિક ડિસેબિલિટી આવે છે ત્યારે તમે એ કન્ડિશનને સ્વીકારવામાં અને તેમાંથી બહાર નીકળવામાં જે તમને હેલ્પફુલ થાય છે એ ઇન્ક્રેડિબલ વસ્તુ છે. અને દરેક વ્યક્તિએ, આ બીમાર હોય કે ના હોય, મેડિસિનની રીતે નહીં પણ પોતાની હેલ્થ અને મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ વધારવા માટે
નિયમિત રીતે યોગ અભ્યાસ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આપણે શિલ્પા મેમનો જે કેસ જોયો કે જેમાં એમને કેન્સર ડિટેક્ટ થયું અને પછી એમના જે રિએક્શન હતા અથવા તો એ પહેલાંની આખી જે વાત, તો એના અનુસંધાને આપણે થોડી વાત કરીએ કે ખરેખર શિલ્પાબેન અમારી પાસે એઝ બિંગ અ ડૉક્ટર અને યોગના ઇન્ટરેસ્ટથી 2-3 વર્ષથી અમારી પાસે એમ્પાયનર યોગ ઇન્સ્ટિટ્યૂટમાં યોગાભ્યાસ માટે આવતા હતા અને એના કારણે એમની એક જે પોઝિટિવિટી ડેવલપ થઈ, એક જે આપણે ઘણા લોકોનું એવું માનવું હોય કે ભાઈ અમને શું તકલીફ છે તો અમે યોગ પ્રેક્ટિસિસ કરીએ કે ભાઈ કોઈ વજન ઘટાડવા કરે કોઈ તકલીફ હોય તો એવું નથી. એ જસ્ટ એમને ઇન્ટરેસ્ટ હતો અને એ પોતાના એક ડિસિપ્લિનરી પહેલાંથી ને શોખથી આવતા હતા. અને ઘણા લોકો એવું પણ માનતા હોય કે ભાઈ અમે આટલા વર્ષથી યોગ પ્રેક્ટિસિસ કરીએ અને અમને કંઈ થાય જ નહીં. ઘણા લોકો એવું પણ કહે કે ભાઈ અમે ડૉક્ટર હોય તો તમને આવું થયું, શું કહેવાય, યોગ પ્રેક્ટિશનરને આવું થયું. પણ એવું કંઈ નથી, એ ઘણા વર્ષોથી યોગાભ્યાસ કરતા હતા પોતે ડૉક્ટર હોવા છતાં, અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ તો એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની એમની એક જે ક્ષમતા, એક જે એમનો મેન્ટલ એટિટ્યૂડ ડેવલપ થયો એને આપણે યોગનો આભારી કહી શકીએ. કારણ કે યોગ ઇટસેલ્ફ, એવું કહેવાય કે યોગ અથ યોગાનો શાસનમ, કે યોગ એક ડિસિપ્લિન છે, એક યોગ જીવનશૈલી છે કે જે એક જીવનમાં વણવાની પદ્ધતિ છે. તો રેગ્યુલર એ જે યોગાભ્યાસ કરતા હતા જેના કારણે એમની એક ડિસિપ્લિનરી લાઇફસ્ટાઈલ મેન્ટેન થઈ, એમની ડાયટ પેટર્ન પણ એ પ્રમાણેની મેન્ટેન થઈ હોય, અને યોગાભ્યાસ કરતાં કરતાં જ કે ભાઈ અમુક આસનો કરતી વખતે અહીંયા શ્વાસ લો, અહીંયા છોડો, અહીંયા રોકો, કે પ્રાણાયામ કરતી વખતે આ કરવાનું, તો એ બધાના કારણે પણ એમનો એક સ્વભાવ ડેવલપ થયો, એક વ્યક્તિત્વ ડેવલપ થયું કે જેના કારણે એ કોઈપણ પરિસ્થિતિને બહુ ઇઝીલી સ્વીકારી શક્યા. એટલે આપણે એમને જે એમણે કીધું એમ કે ભાઈ અમને મને જ્યારે ડાયગ્નોસ થયું અને મારી જે સ્વીકારવાની પરિસ્થિતિને ઇઝીલી સરળતાથી સ્વીકારવાની જે ક્ષમતા થઈ એના માટે આપણે યોગને ચોક્કસ આભારી કહી શકીએ. હવે બીજું એક જે એમણે કીધું કે ભાઈ કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન એમણે જે યોગાભ્યાસ કર્યો, કે ઘણા બધા, હવે બ્રેસ્ટ કેન્સર છે એ તો કમ્પેરેટિવલી ઘણું માઇલ્ડ ફોર્મ કહી શકાય, એ સિવાય પણ આજકાલ પુષ્કળ પ્રમાણમાં અને જુદા જુદા શું કહેવાય, જુદા જુદા પ્રકારના કેન્સર જોવા મળે છે કે જેમાં માણસની પોતાની માનસિક ક્ષમતા અને સાથે સાથે શારીરિક ક્ષમતા પણ એમની ઘણી બધી વીક થતી જાય છે. હવે એ સ્થિતિમાં કોઈ યોગની બીજી જે પ્રવૃત્તિઓ છે કે જેમાં આસનો આવે કે ભાઈ વોર્મઅપ એક્સરસાઇઝીસ આવે એવું બધું ન થઈ શકે, પણ જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી આપણા શ્વાસોશ્વાસ તો ચાલુ જ છે. અને પ્રાણાયામ એમણે જે એમ કીધું એ કે એકચ્યુઅલી પ્રાણાયામ જે છે એમાં વેરાયટી વેરિએશન કરતાં પણ પાતંજલ યોગ સૂત્રમાં તો સૂત્ર જ છે કે તસ્મિન સતી યોગ શ્વાસ પ્રશ્વાસ યોર ગતિ વિચ્છેદ હયતિ પ્રાણાયામ. ઇટ મીન્સ કે તમે શ્વાસ પ્રશ્વાસની જે નોર્મલ રિધમ છે, જે ગતિ છે, એને કોઈપણ પ્રકારનો બ્રેક આપો છો, એમાં કોઈપણ પ્રકારનું મોડિફિકેશન કરો છો, તો ઇટ સેલ્ફ ઇટ્સ પ્રાણાયામ. તો એમણે પ્રાણાયામમાં લગભગ એ જ વસ્તુ કરી કે ભાઈ જ્યારે બિલકુલ આરામમાં હતા, ઓલમોસ્ટ પોતાની જાતને વીક સમજતા હતા, કાં તો પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ પહેલાંની જે બધી સમયગાળો હતો એ દરમિયાન ડીપ બ્રીધિંગ છે, તો લાંબા અને ઊંડા શ્વાસોશ્વાસ પણ તમને ઘણા સારી રીતે રિલેક્સ કરી શકે. નોર્મલી પણ આપણે જ્યારે જ્યારે લાંબો ઉચ્છ્વાસ છોડીએ, જ્યારે જ્યારે પણ ભાગાદોડી પછી આપણે જ્યારે રિલેક્સ થતા હોઈએ છીએ, તો તમે થોડુંક પોતાની જાતને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરજો, તમે લાંબો ઉચ્છ્વાસ છોડશો અને જ્યારે લાંબો ઉચ્છ્વાસ છોડીએ ઇટ મેક્સ યુ મોર રિલેક્સ. તો ઓટોમેટિકલી એમણે એ જ કર્યું, અને પ્રાણાયામમાં પણ એ જ કરવાનું હોય છે કે તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ, તમારો શ્વાસ લેવાનો સમયગાળો, તમારો શ્વાસ છોડવાનો સમયગાળો, થોડું ઘણું તમે ક્ષમતા અનુસાર રોકો, તો આ બધી જ વસ્તુઓ છે કે જેણે એમને હેલ્પ કરી. તો નોર્મલી આપણે ડ્યુરિંગ કેન્સરની જે ટ્રીટમેન્ટ અને પ્રોસિજર્સ બધી ચાલતી હોય તો એ દરમિયાનમાં મુખ્ય રૂપથી તો લાંબા ઊંડા શ્વાસોશ્વાસ અને અનુલોમ વિલોમ, કે જેને આપણે ઓલ્ટરનેટ બ્રીધિંગ કહીએ છીએ, કે જેમાં ડાબેથી શ્વાસ લેવાનો હોય છે, જમણેથી છોડવાનો હોય છે, જમણેથી લઈ અને ડાબે છોડવાનો હોય છે, કે વિચ ઇઝ નોન એઝ ઓલ્ટરનેટ બ્રીધિંગ, કે જે આપણા શરીરના સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક, જેને આપણે એમ કહીએ કે આપણા શરીરને વધારે ઉત્તેજિત કરવાની અને કામ ડાઉન કરવાની, બે પ્રકારની જે નર્વસ સિસ્ટમ છે બેને બેલેન્સ કરવાનું કામ કરે છે. એટલે અનુલોમ વિલોમ
કોઈ પણ પ્રકારના કેન્સરની ટ્રીટમેન્ટમાં અથવા તો ડ્યુરિંગ દેટ ટાઈમ અથવા તો નોર્મલી કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય તો પણ તમારા મનને શાંત કરવા માટે પણ ધી બેસ્ટ છે. અને એ સિવાય ચંદ્રભેદન પ્રાણાયામ કે જેમાં ડાબેથી શ્વાસ લેવાનો હોય છે, રોકી અને જમણે છોડવાનો હોય છે, તો એ પણ પેરાસિમ્પેથેટિક ડોમિનન્સથી શરીરને રિલેક્સ કરવાનું, મનને શાંત કરવાનું કામ કરે છે. અને સાથે ભ્રામરી કે જે ભ્રામરીમાં મન શાંત કરવાનું અને એના જે પોઝિટિવ વાઇબ્રેશન્સ છે કે જે આપણા મનને શાંત કરે છે, ખાસ કરીને બ્રેનવેવ પેટર્ન કે જેમાં આલ્ફા સ્ટેટ ડેવલપ થાય છે, તો એ પણ મનને શાંત કરવા માટે અને એક જે પોઝિટિવ એન્વાયરમેન્ટ મનનું અને શરીરનું બંને ડેવલપ કરવાનું કામ છે, એ પ્રાણાયામથી ખૂબ સારી રીતે થયું છે. અને એ ઉપરાંત પછી એમણે જે કીધું કે ભાઈ કેન્સરની ટ્રીટમેન્ટ અને એ બધા પછી જ્યારે એમાંથી બહાર આવ્યા અને બહાર આવી અને પછી જ્યારે તમારે ફરી સોશિયલી રિકનેક્ટ થવાનું છે, તમારા વર્કિંગ પ્લેસ પર તમારે ફરી જવાનું છે, તો ત્યારે પણ લોકોના મનમાં અને આંખોમાં ક્વેશ્ચન માર્ક દેખાવાનું જ છે. તો એ ક્વેશ્ચન માર્ક, એ આંખ, એ કોઈના ક્વેશ્ચનર્સ કે જેનાથી આપણે ઉત્તેજિત ના થઈ જઈએ, મનને શાંત રાખીએ અને એ સ્વીકાર અને એકદમ સ્વાભાવિકપણે વર્તવાની ક્ષમતા, તો એ પણ યોગ પ્રેક્ટિસિસ અને એમાં પણ મુખ્ય રૂપથી પ્રાણાયામથી ડેવલપ થાય જ છે. કારણ કે પ્રાણાયામ ઇટ સેલ્ફ માટે એવું કીધેલું છે કે જે ફિલોસોફિકલી તો એવું કીધું છે કે ધારણા સૂચે યોગ્યતા મનસઃ, એ જે ધારણા માટે મનને પ્રિપેર કરવાનું કામ કરે છે. હવે આપણે ધારણા ધ્યાન સમાધિ સુધી ન જઈએ, પણ નોર્મલી પણ કે આપણે કોઈ પણ વસ્તુમાં કે આપણા કામમાં કે રૂટીનમાં ફોકસ થવાનું જે છે, તો એ પણ આપણે જો શ્વાસોશ્વાસને રોકી અથવા તો એને કંટ્રોલ કરીને કરીએ તો ઓટોમેટિકલી એ વસ્તુ થઈ શકે. અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ, આપણે જનરલી એ વસ્તુ અનુભવી પણ શકીએ છીએ કે કોઈ પણ ઇમોશનલ ચેન્જીસ થાય છે આપણા શરીરમાં તો ઓટોમેટિકલી એ આપણી બ્રીધિંગ પેટર્ન પર ઇફેક્ટ કરે જ છે. જેમ કે તમે ગુસ્સે થઈ જાઓ તો ઓટોમેટિકલી તમારા શ્વાસોશ્વાસ છે થોડા વધારે ફાસ્ટ, થોડા શેલો એ પ્રમાણે થઈ જાય, આપણને માથામાં પણ બ્લડ સર્ક્યુલેશન પણ વધી જાય, આપણને પસીનો થઈ જાય, આમ આખું બોડી છે ને કે ઉત્તેજિત થઈ જાય એવું થાય. સેમ એવી રીતે આપણે કોઈ એવી હેટ્રેટ કે એવી સ્ટ્રોંગ કાઇન્ડ ઓફ ઇમોશન્સ છે કે જે આપણને ડિપ્રેસિવ મૂડમાં લઈ આવે છે, તો એ વખતે પણ આપણી બ્રીધિંગ પેટર્ન ચેન્જ થાય છે કે જેમાં પર મિનિટ જે આપણા રેસ્પિરેશન છે ઓછા થતા જાય છે, એમાં આપણને કંઈ કરવાની ઈચ્છા નથી થતી, લિથાર્જી થાય છે. તો આ બધી જ વસ્તુઓ આપણી મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, ઓવરઓલ ડાયજેસ્ટિવથી માંડીને આપણી ઈચ એન્ડ એવરી સિસ્ટમની જે ફિઝિયોલોજી છે એની ઉપર આપણી બ્રીધિંગ પેટર્ન છે એની તો ડાયરેક્ટ ઇફેક્ટ થાય છે. તો આ વસ્તુ જે છે પ્રાણાયામ અથવા યોગાભ્યાસની બીજી જે વસ્તુઓ જેમ કે આસનો છે કે બીજી કોઈ પણ વસ્તુ, એ આપણને વાઇસે વર્ષા કામ કરે કે આપણે જો મનને કંટ્રોલ કરવાનું ડાયરેક્ટ કોઈ કહે અને મનને કંટ્રોલ કરવાનું આપણે વિચારીએ તો આપણે એમ વિચારીએ કે મને આવો વિચાર ના આવો જોઈએ, આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ જો તમે રેસ્પિરેશનને કંટ્રોલ કરી શકો, જો આપણા ઇમોશનની ઇફેક્ટ રેસ્પિરેશન પર પડતી હોય તો રેસ્પિરેટરી હેન્ડલ અથવા તો એને ટેકલ કરવાથી ઓટોમેટિકલી આપણે આપણી પર્સનાલિટી પર, આપણા સ્વભાવ પર, આપણે જે પણ કંઈ કર્યું છે બધા પર આપણે કંટ્રોલ કરી શકીએ. તો મને એવું લાગે છે કે ખરેખર યોગાભ્યાસ જે છે અને એમાં પણ પર્ટિક્યુલરલી પ્રાણાયામ, કારણ કે પ્રાણાયામના રેફરન્સમાં પણ એવું કીધું છે કે સર્વ રોગ ક્ષયો, કોઈ પણ પ્રકારના રોગ, કોઈ પણ પ્રકારના ડિઝીઝીસ છે એ યુક્ત પ્રાણાયામ એટલે કે એક્ચ્યુઅલ ટેક્ટફુલી પ્રાણાયામ કરો તો ચોક્કસ એનાથી દૂર થઈ શકે છે. અને હજી એક આખો એનો એક બીજો આસ્પેક્ટ છે કે પ્રાણાયામના અયુક્ત અભ્યાસ અથવા તો ક્યાંક ફોર્સિબલી કે વધારે પડતું થઈ ગયું કે કંઈ ખોટી રીતે પ્રાણાયામ થયું તો ઘણા બધા રોગો એવા પણ છે કે જેને આપણે આમંત્રિત પણ કરીએ. એટલે યોગાભ્યાસ છે એ મારી સલાહ એવી ખરી કે આપણને ગમે એટલું આવડતું હોય, ગમે એટલું વાંચ્યું હોય પણ કોઈ પ્રોપર ગાઈડન્સમાં કે કોઈની સલાહ સૂચનથી કે પ્રોપર જે શીખવાડતા હોય કે પોતે શીખેલા હોય એવા વેલ લિટરેટ લોકો પાસે કરીએ તો વેલ એન્ડ ગુડ.